તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ધોરણ પાંચનું અંગ્રેજીનું પેપર બરાબર ને જે બે હજાર બાવીસની અંદર લેવાયેલું છે એ પેપરમાં આમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે ફકરો વાંચી નીચેના વાક્યો ટ્રુ છે કે ફોલ્સ તે લખો અહીંયા પહેલું જ આપેલું છે બરાબર એ પેપર તમારે જોવાનું છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાયકન દબાવી શકો છો અહીંયા આપેલું છે નેહાબેન નેહા ઇઝ ગોલ ઊઝ મધર તો કે નેહા ઇઝ ગોલ ઊઝ સિસ્ટર તો એ પહેલું જ છે એ ખોટું આવશે આજે પહેલું છે એ ખોટું આવશે બાકી બીજું તમારે જોઈ લેવાનું છે ફખરામાંથી એના ઉપર આગળ જોઈએ આપણે કે કૌશમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય રાઇમિંગ વર્ડ પસંદ કરી આપેલ સ્ટેન્જાની ખાલી જગ્યા પૂરો એના જે કૌશમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગોલું ખાલી જગ્યા બોલ અને ધ મેન વોઝ ક્રોસિંગ ખાલી જગ્યા રિવર્ટો એ તમારે એક વખત જોઈ લેવાનું છે જો આવડતું હોય તમને તો કોમેન્ટમાં જણાવજો તો તમારે પણ તૈયારી થઈ જશે નીચેના ચિત્રો માટે યોગ્ય વાક્ય પસંદ કરી લખો અહીંયા ચિત્ર આપેલું છે એના ઉપર તમારે વાક્ય લખવાના છે

છે એના પછી જે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ અર્થપૂર્ણ વાક્યો બનાવો એના પછી આપેલું છે કૌશમાં આપેલ વિકલ્પમાંથી ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો અહીંયા નામ એમ ઇઝ વુ એ આપેલા છે તો વિનય બોલે છે હેલો આઈ એમ વિનય અહીંયા એમ આવશે બીજું છે જય કહે છે કે ખાલી જગ્યા ઇઝ ધ મેન તો એમાં આવશે વુ ઇઝ ધ મેન વુ ઇઝ ધ મેન પછી વિનય છે કે હી ઇઝ માય ફાધર in નેમ ઇન અરવિંદભાઈ તો કે હી ઇઝ માય ફાધર એન્ડ name નેમ અરવિંદભાઈ જય નાઇસ ટુ meet યુ એટલે કે તમને મળીને આનંદ થયો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે અહીંયા તમને બરાબર યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે એના પછી આપેલું છે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી આપેલા ચિત્રનું ચાર વાક્યોમાં વર્ણન કરવાનું છે આપેલું ચિત્ર છે કૌંસમાં અહીંયા તમને શબ્દો આપેલા છે એના પછી બી છે આપેલ ફકરાનું સુવાક્ય અક્ષરે અનુલેખન કરો તો અહીંયા તમને જે ફકરો આપેલો છે એના એનું તમારે આવું જ આવું બરાબર ને જે આપેલું છે એવું જ તમારે લખવાનું છે સારા અક્ષરે વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે અને હા આ જે પેપર છે બે હજાર વીસની અંદર બનાસકાંઠા જિલ્લામાં લેવાઈ ગયેલું પેપર છે તો કોઈએ કોમેન્ટ કરવી નહીં કે આ પેપર ફેક છે બરાબર બે હજાર વીસની અંદર લેવાઈ ગયેલું છે સાચું પેપર તમને પહેલાંથી ક્યારેય નહીં મળે તો ચાલો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ